કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન. ધોરણ 4 અને એમાં વિષય છે સામાન્ય જ્ઞાન, પાઠ નંબર 17. પાઠ 17, ભારતના પ્રખ્યાત સંગીતકારો. ભારતના પ્રખ્યાત સંગીતકારો એટલે ભારતમાં જે પ્રખ્યાત થઈ ગયા હતા સંગીતકારો, એ કયા વાદ્ય ઉપર એટલે કયા સાધન ઉપરથી પોતે પ્રખ્યાત થયા હતા, એના વિશે આજે આપણે ભણવાનું છે. અહીં ભારતના કેટલાક પ્રખ્યાત સંગીતકારોના ચિત્ર છે અને તેમના નામ આપેલા છે, બાજુમાં તેમના નામ આપેલા છે. દરેક સંગીતકાર જે વાદ્ય વગાડે છે, આ જે વગાડે છે તેનું નામ સંગીતકારના નામ સામે બોક્સમાંથી પસંદ કરી અને લખવાનું છે. આ બધા સંગીતકારો છે, અહીં તેમના નામ આપ્યા છે. આ જે વાદ્ય વગાડે છે તે અહીં બોક્સમાંથી પસંદ કરી અને અહીં લખવાનું છે. તો પહેલા સંગીતકાર કોણ છે? પંડિત રવિશંકર. પંડિત રવિશંકર, તેમણે પોતાની ખ્યાતિ ભારતમાં કઈ રીતે મેળવી? શું વાદ્ય વગાડીને મેળવી હતી? સિતાર. જે સંગીતકારે જે વાદ્યમાં ખ્યાતનામ મેળવી તેનું નામ પ્રસિદ્ધ થયું હતું ભારતમાં સંગીતકાર તરીકે. હવે બીજા છે હરિપ્રસાદ ચૌરસિયા. બીજા સંગીતકાર કોણ છે? હરિપ્રસાદ ચૌરસિયા. તેમણે કયું વાદ્ય વગાડ્યું હતું? બંસરી. બંસરીમાં તેણે પોતાની ખ્યાતિ મેળવી હતી. આગળના સંગીતકાર કોણ છે? ઝાકીર હુસેન. ઝાકીર હુસેન, તે શું વગાડે છે? તબલા. તો તેમણે તબલા વગાડવામાં માહિર હતા, એટલે કે સર્વશ્રેષ્ઠ હતા, એટલે તેમનું તબલા વગાડવામાં ઝાકીર હુસેનનું નામ યાદ કરવામાં આવે છે. હવે આગળના વાદ્ય એટલે કે આગળના સંગીતકાર કોણ છે? આગળ છે પંડિત શિવકુમાર શર્મા. કોણ છે? શિવકુમાર શર્મા. તેમણે શું વગાડ્યું હતું વાદ્ય? સંતૂર. કયું? સંતૂર. આગળના સંગીતકાર કોણ છે? અમજદ અલી ખાન. આ કોણ છે? અમજદ અલી ખાન. તેમણે કયું વાદ્ય વગાડ્યું છે? સરોદ. કયું? સરોદ. આગળના સંગીતકાર ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, તેમણે કયું વાદ્ય વગાડ્યું છે? શરણાઈ. શરણાઈ. આગળના સંગીતકાર જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિશ્વમોહન ભટ્ટ. આ કોણ છે? વિશ્વમોહન ભટ્ટ. તે કયું વાદ્ય વગાડી રહ્યા છે? ગિટાર. ગિટાર. આગળના સંગીતકાર જોઈએ વિદ્યાર્થી મિત્રો, કોણ છે? વિષ્ણુ ગોવિંદ જોગ. કોણ છે? વિષ્ણુ જોગ. ગોવિંદ જોગ, તે કયું વાદ્ય વગાડી રહ્યા છે? વાયોલિન. વાયોલિન. આગળના જોઈએ કોણ છે? ગુલામ શાબીર ખાન. કોણ છે? ગુલામ શાબીર ખાન, તે કયું વાદ્ય વગાડી રહ્યા છે? સારંગી. કયું? સારંગી. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપેલા હશે, કૌંસમાં તેમના નામ આપેલા હશે વાદ્યના, અને એ વાદ્ય જોઈ અને ઓળખી અને પછી જવાબ લખવાનો છે. વાદ્યને ઓળખવાનું અને પછી એનો જવાબ લખવાનો રહેશે. તો અહીં આ પાઠ પૂરો થાય છે. તો આજે એનું હોમવર્ક મેળવી લઈએ. આપણે સામાન્ય જ્ઞાનના વિષયના ચોપડામાં લખીશું નવા પેજે પાઠ 17, ભારતના પ્રખ્યાત સંગીતકારો. શું લખીશું? ભારતના પ્રખ્યાત સંગીતકાર. પછી તેનું હેડિંગ કરીશું અને સંગીતકાર જેમ કે પંડિત રવિશંકર, પછી સામે તીર કરીને લખીશું સિતાર. પંડિત રવિશંકર, સામે તીર કરીને લખીશું સિતાર. તેમ હરિપ્રસાદ ચૌરસિયા, તો બંસરી, સામે તીર કરીને. ઝાકીર હુસેન તબલા. પંડિત શિવકુમાર સંતો સંતૂર. પછી 5 નંબરમાં લખીશું અમજદ અલી ખાન, તો સરોદ. 6 નંબરમાં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, સામે તીર કરીને લખીશું શરણાઈ. 7 નંબરમાં વિશ્વમોહન ભટ્ટ, સામે તીર કરીને લખીશું ગિટાર. 8માં લખીશું વિષ્ણુ ગોવિંદ જોગ, તીર કરી લખીશું વાયોલિન. 9માં ગુલામ સાબિર ખાન, અને સામે તીર કરીને લખીશું સારંગી. આ રીતે તમારે હોમવર્ક કરવાનું છે. કોઈ ચિત્રની ઝેરોક્સ કઢાવીને ચોંટાડવાની નથી, માત્ર નામ અને સામે વાદ્યનું નામ લખવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.